જીવવિજ્ઞાન પ્રકરણ એક સજીવોમાં પ્રજનન આપણે પૂરું કર્યું વિદ્યાર્થી મિત્રો હવે આજે આપણે પ્રકરણ નંબર બે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની ચર્ચા કરવાના છીએ તો સપુષ્પી વનસ્પતિ મોટા ભાગે લિંગી પ્રજનન છે એ દર્શાવે છે તો લિંગી પ્રજનનની અંદર સૌથી મહત્વનું કહી શકાય એવું અંગ જે છે એ કયું છે કે જે લિંગી પ્રજનનમાં મહત્વ ધરાવે તો સપુષ્પી વનસ્પતિની અંદર પુષ્પ એવું છે કે જે લિંગી પ્રજનનની અંદર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે તો પુષ્પ જે છે એ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સુંદર જે છે જોવા મળે જેને જોઈને આપણને ખુશીનો અનુભવ થતો હોય છે પુષ્પ જે છે એ આકર્ષક અને ખૂબ જ સુંદર રંગ ધરાવતું હોય છે પુષ્પ અને પુષ્પના ભાગો અથવા તો પુષ્પ વિન્યાસ પુષ્પ અને પુષ્પના ભાગો જે છે એ લિંગી પ્રજનનના અંતે અંતિમ નિપજ શું બનાવે છે તો કે બીજ અને ફળ એટલે કે લિંગી પ્રજનનના અંતે જે અંતિમ નિપજ બનવી જોઈએ કહી છે તો કે બીજ અને ફળ જે છે એ અહીંની અંતિમ નિપજ હોય છે એટલે લિંગી પ્રજનનને અંતે પુષ્પ પુષ્પના ભાગો જે છે એ અલ્ટિમેટલી અંતિમ નિપજ શું બનાવે છે તો કે ફળ અને બીજનું નિર્માણ કરવું તો આ જે છે વાત થઈ લિંગી પ્રજનનના મહત્વની જેમાં પુષ્પ જે છે એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે હવે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે તો કે પુષ્પ જે છે આવૃત્ત બીજધારીનું એક આકર્ષક અંગ છે પુષ્પ છે એ સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે આપણે વાત કરીએ તો કે મનુષ્ય જે છે એ ઘણા સમયથી એટલે કે પ્રાચીન સમયથી મનુષ્ય જે છે એ પુષ્પ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતો જોવા મળે કારણ કે પુષ્પ છે એ સૌંદર્યલક્ષી સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે એટલે કે આપણે ધાર્મિક કાર્ય હોય સામાજિક કાર્ય હોય કે સાંસ્કૃતિક કાર્ય હોય એની અંદર આપણે પુષ્પનો ઉપયોગ જે છે એ કરતા હોઈએ છીએ આ ઉપરાંત પુષ્પ છે એ પ્રેમ છે લાગણી છે વહાલ છે ખુશી છે શોખ છે દુઃખ છે આ બધી જ વસ્તુઓને પ્રદર્શિત કરી શકે છે એટલે કે આપણી લાગણીઓને પ્રેમ દુઃખને એ વ્યક્ત કરે છે પુષ્પ જે છે એ સંકુચિત પ્રરોહ તરીકે પણ કહી શકાય કે એ સંકુચિત પ્રરોહ છે પુષ્પ જે છે વનસ્પતિનું એક પ્રજનન અંગ છે કારણ કે એની અંદર પ્રજનન અંગો આવેલા હશે પુષ્પની અંદર એટલે પ્રજનન અંગ તરીકે છે કારણ કે એની અંદર પ્રજનન અંગ તરીકે શું જોવા મળે છે તો કે સ્ત્રી કેસર ચક્ર અને કેસર ચક્ર એ મુખ્ય પ્રજનન અંગો વનસ્પતિની અંદર પુષ્પમાં જોવા મળે છે પુષ્પ જે છે એ સંકુચિત પ્રરો છે જેની અંદર બીજા બે ચક્ર પણ સાથે આવેલા છે વજ્રપત્ર અને દલપત્ર એ સહાયક પ્રજનનંગ તરીકે જોવા મળે છે વજ્રપત્ર દલપત્ર સ્ત્રી ચક્ર અને પુંકેસર ચક્ર આ બધા જ જે છે એ એના પાશ્વીય ઉપાંગો છે અને આ પાશ્વીય અંગો જે છે એ સમૂલક અંગો સમાન અંગ તરીકે જોવા મળે પુષ્પનું પુષ્પાસન છે એ રચનાની દ્રષ્ટિએ વાનસ્પતિક ટોચ સાથે સામેતા ધરાવે પુષ્પાસન જેની ઉપર આખું પુષ્પ જે છે ગોઠવાયેલું હશે એ વાનસ્પતિક ટોચ સાથે સામ્યતા ધરાવે એટલે આપણે કહી શકીએ કે પુષ્પ જે છે એ સંકુચિત પ્રરોહ છે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ પુષ્પ જે છે એ એના મહત્વ વિશે વાત અને આગળ આપણે વાત કરીએ છીએ પુષ્પના અંગો એટલે કે લાક્ષણિક પુષ્પના ઉપાંગો અથવા તો ભાગોની વાત તો મુખ્યત્વે પુષ્પની અંદર ચાર ઉપાંગો અથવા તો ચાર ભાગો જોવા મળે જેની અંદર આગળ પણ આપણે વાત કરી કે વજ્રપત્ર દલપત્ર સ્ત્રી કેસર ચક્ર અને પૂકેસર ચક્ર તો આ ચાર ભાગો જે છે ચાર જૂથ એમાંથી બે જૂથ એવા છે વિદ્યાર્થી મિત્રો કે જે વંધ્ય છે અને બે જૂથ એવા છે કે જે ફળદ્રુપ જૂથ છે તો વંધ્ય જૂથ જે છે એની અંદર દલપત્ર અને વજ્રપત્રનો સમાવેશ કરી શકાય કારણ કે આ ચક્ર દલચક્ર અને વજ્રચક્ર અથવા તો દલપત્ર અને વજ્રપત્ર એવા છે કે જે સીધે સીધા પ્રજનનની અંદર ભાગ નથી ભજવતા પરંતુ એ પ્રજનન અંગોને પ્રજનન પ્રક્રિયાની અંદર પરાજ્ઞની પ્રક્રિયાની અંદર મદદરૂપ બને છે એટલે એને સહાયક પ્રજનન અંગ પણ કહી શકાય અને ફળદ્રુપ ભાગોની અંદર ભૂકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર જે સીધે સીધા પ્રજનનની અંદર અથવા તો પરાજ્ઞની પ્રક્રિયામાં ભાગ ભજવતા જોવા મળે છે તો ફળદ્રુપ અંગો જે છે એની અંદર તો કે પૂકેસર જે લઘુબીજાણું પણ ભેગા મળી અને પૂકેસર ચક્ર અને સ્ત્રીકેસર એટલે કે મહાબીજાણુ પણ ભેગા મળી અને સ્ત્રીકેસર ચક્રની રચના કરે છે પૂ અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ કે તેની અંદર ત્રણ સ્પષ્ટ ભાગો જોવા મળે સૌથી નિકટનો વંધ્ય ભાગ જે તંતુ બીજો દૂરસ્થ ફળદ્રુપ ભાગ જેને પરાગાશય અને ત્રીજો પરાગાશય અને તંતુને જોડતો ભાગ જેને યોજી તરીકે ઓળખાવી શકીએ એટલે આમ પૂંકેસરની અંદર ત્રણ સ્પષ્ટ ભાગો જોવા મળે તંતુ પરાગાશય અને યોજી એવી જ રીતે સ્ત્રીકેસરની વાત કરીએ તો સ્ત્રીકેસરની અંદર પણ ત્રણ ભાગો જોવા મળે અંડક ધરાવતો અંડાશય અથવા તો એને બીજાશય પણ કહી શકાય પરાગરજ ગ્રહણ કરતો ભાગ જેને કહીએ પરાગાસન અને અંડાશય અને પરાગાશય વચ્ચે જે વંધ્ય પ્રદેશ છે એને કહી શકાય પરાગ વાહિની એટલે આમ સ્ત્રી કેસરની અંદર ત્રણ ભાગ અંડાશય અથવા તો એને કહેવાય બીજાશય બીજો ભાગ પરાગાસન અને ત્રીજો ભાગ વાહિની વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એનસીઆરટી બુકમાં પણ લાક્ષણિક પુષ્પ જે છે એની આકૃતિ આપેલી છે તો એની અંદર તમે આ બધા જ ભાગો જે છે એ જોઈ શકો છો સૌથી પહેલા આપણે વાત કરીએ વજ્રપત્ર વજ્રપત્ર ભેગા મળી અને વજ્રચક્રની રચના કરશે આ જે છે વજ્રપત્ર જે છે એ પુષ્પ જે છે એ કળી અવસ્થામાં હશે એટલે કે કલિકા અવસ્થાની અંદર પુષ્પનું રક્ષણ કરવાનું કાર્ય જે છે વજ્રપત્ર દ્વારા થતું હશે બીજો જે ભાગ છે દલપત્ર જેને આપણે સાદી ભાષામાં કહીએ તો પાંખડી એટલે કે પુષ્પની જે પાંખડીઓ છે એ દલપત્ર છે આ જે છે દલપત્ર એ શું કરે છે તો કે એ કીટકોને અથવા તો પક્ષીઓ જે છે એને આકર્ષવાનું પરાગનયન માટે આકર્ષવાનું કાર્ય જે છે એ કરે છે અને એના પછી જોઈ શકાય છે પછીનો ભાગ ફૂંકેસર તંતુ એટલે કે પૂંકેસર ચક્રની અંદર પૂંકેસર તંતુ ઉપર આપેલું છે પરાગાશય અને પરાગાશય અને તંતુને જોડતો ભાગ યોજી એટલે પૂંકેસર જે છે એ જોવા મળે એની અંદર એટલે કે દલપત્રની અંદર અને સૌથી અંદર જે છે તમે જોઈ શકો છો સ્ત્રીકેસર ચક્ર જેની અંદર સૌથી ઉપર આપેલું છે પરાગાસન જેના ઉપર તો કે પરાગરજ જે છે એનું સ્થાપન થતું હશે પરાગરજ જ્યારે પરિપક્વ બને છે અને પરાગાસન પણ જ્યારે એને એનું સ્થાપન કરવા માટે પરિપક્વ બને છે ત્યારે બંને જે છે એ પરાગને એની પ્રક્રિયા કરશે એટલે પરાગાસન જે છે એના ઉપર તો કે પરાગરજ જે છે એનું સ્થાપન થતું જોવા મળે છે એના પછી આગળ તો કે વાહિની અને સૌથી નીચેનો ભાગ જે થોડોક પોળો ભાગ છે જેને કહેવામાં આવે છે અંડાશય અથવા તો બીજા છે તો આ જે છે એ લાક્ષણિક પુષ્પ જે છે જનરલી વનસ્પતિની અંદર આ પ્રકારે આટલા ભાગો જોવા મળતા હોય છે સપુષ્પી વનસ્પતિના પુષ્પના ભાગો એના પછી આગળ આપણે આ ચેપ્ટર જે છે એની થોડીક માહિતી આપણે મેળવીએ વિદ્યાર્થી મિત્રો તો એની અંદર સૌપ્રથમ આપણે જોઈએ ઓવરવ્યુ છે આ ચેપ્ટરનો કે આપણે આ પ્રકરણની અંદર શું શું અભ્યાસ કરવાનો છે તો સૌપ્રથમ આપણે જોઈએ તો કે પુષ્પ પુષ્પની અંદર જે પ્રજનનની અંદર ભાગ ભજવતા મુખ્ય પ્રજનન અંગો જેની અંદર પૂંકેસર અને સ્ત્રીકેસર તો આગળ આપણે વાત કરીએ તો કે પૂંકેસરની અંદર તો કે પૂકેસર જે છે એ શું ધરાવે છે તો કે કે પરાગાશય તંતુ અને યોજી તો પરાગાશય જે છે એની અંદર શું આવેલું હશે તો કે પરાગાશયની અંદર એનો આચ્છેદ લઈ આગળ આપણે વાત કરીશું તો એની અંદર આવેલું હશે પરાગ કોથળી અને પરાગ કોથળીની અંદર પરાગરજ આવેલી હશે આ પરાગરજ જે છે એટલે કે પરાગ કોથળી એટલે કે અહીંયા આગળ આપેલું છે કે લઘુ બીજાણુધાની તો રઘુ બીજાણુધાની જે છે એ પરાગ કોથળી એની અંદર શું આવેલી હશે ઘણી બધી પરાગરજ જે છે એ જોવા મળે એટલે આ આપણે આ ચેપ્ટરની અંદર સૌ પ્રથમ તો કે લઘુ બીજાણુ રચના અંતસ્થ રચના અને પરાગરજ એની રચના વિશે આપણે વાત કરવાના છીએ એના પછી આગળ તો કે નીચે આપેલું છે સ્ત્રી કેસર સ્ત્રી કેસર જે છે એની અંદર આપણે ભાગ જોયો એની નીચે સૌથી નીચેનો ભાગ તો કે બીજાશય અથવા તો અંડાશય એટલે કે જે અંડક ધરાવતો ભાગ છે તો અંડક જે છે એની અંદર તો કે મહાબીજાણું ધાની આવેલી હોય અને મહાબીજાણું ધાની જે છે એમાં તો કે ભ્રૂણપૂટની રચના જોવા મળે એટલે આપણે એની પણ વાત એની પણ ચર્ચા આ ચેપ્ટરની અંદર કરવાના છીએ આ જે છે ભ્રૂણપૂટ અને પરાગરજ એ બંને અહીંયા આગળ જોઈએ તો પરાગ પ્રક્રિયામાં ભાગ ભજવતા હોય એટલે કે પરાગરજ જે છે એની રચનાની વાત કરીશું તો એની અંદર તો કે નરજન્યુ આવેલા હશે પરાગરજની અંદર નરજન્યુઓનું નિર્માણ થાય અને ભ્રૂણપુટ જે છે એની અંદર અંડકોષ આવેલો હશે એટલે કે ત્યાં માદાજન્યુ જે છે એ આવેલું હશે એટલે આ બંને જે છે એ પરાગ નયનની પ્રક્રિયા દ્વારા ફલન કરે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પરાગનયનની પ્રક્રિયાની પણ વાત કરવાના છીએ પરાગનયનની પ્રક્રિયા ક્યારે થશે જ્યારે સ્ત્રી અને પૂંકેસર બંને પરિપક્વ થશે એટલે કે પરાગ્રજ જે છે એ પરાગાસન ઉપર સ્થાપિત થશે એટલે કે જ્યારે બંને પરિપક્વ બનશે પછી જ પરાગાસન ઉપર પરાગ્રજ જે છે એનું સ્થાપન થશે આ પ્રક્રિયા જે છે ને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે વિવિધ વનસ્પતિમાં પરાગનયનની પ્રક્રિયા છે વિવિધ પ્રકારે થતી જોવા મળે છે એની પણ આ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરવાના છે કે પરાગનયન જે છે કેટલા પ્રકારે કઈ કઈ રીતે થતું જોવા મળે છે એના પછી આગળ વાત કરીએ પરાગરજ અને સ્ત્રી કેસર આંતર સંબંધોની એટલે કે પરાગરજ જે છે પરાગાસન ઉપર સ્થાપિત થઈ ગયા પછી આગળ પરાગવાહિની દ્વારા જે નરજન્યો છે એ તો કે સ્ત્રી કેસરના બીજાશય અથવા તો અંડાશય સુધી પહોંચે છે તો આથી થઈ પરાગ્રજ અને સ્ત્રીકેસરના કેસરના એના પછી આગળ તો કે બેવડું ફલન આપણે જે ધોરણ અગિયારની અંદર વિદ્યાર્થી મિત્રો ભણી ચૂક્યા છીએ કે બેવડા ફલનની અંદર કઈ રીતે પ્રક્રિયા થતી જોવા મળે છે તો કે જ્યારે પરાગ્રજ જે છે પરાગાસન ઉપર સ્થાપિત થાય છે આ પરાગ પરાગરજ જે છે એ પરાગનલિકાનું નિર્માણ કરે છે જેમાં નરજન્યુ આવેલા છે જે અંડાશય સુધી પહોંચે છે અને પછી ત્યાં તો કે અંદર જે ભ્રૂણપૂટ છે એમાં તો કે અંડકોષ આવેલો છે જેની સાથે એક નરજન્યુ જોડાય છે તો જે નરજન્યુ છે એ અંડકોષ સાથે જ્યારે જોડાશે એક નરજન્યુ એ સેનું નિર્માણ કરે છે તો કે એ બનાવે છે ભ્રૂણ અને ભ્રૂણમાંથી અલ્ટિમેટલી બને છે બીજ એવી જ રીતે બીજો જન્યુ છે એ કોની સાથે જોડાય છે તો કે દ્વિતીય દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાય છે એટલે એ થ્રી એન બનાવે છે ત્રિકીય ભ્રૂણ બનાવે છે એની વાત આપણે કરી લીધી છે અગિયારમાં ધોરણમાં અને એ ત્રિકીય ભ્રૂણ છે આગળ શું બનશે તો કે ભ્રૂણપોષનું નિર્માણ કરે છે અને ભ્રૂણપોષ છે એ પોષણ આપતો પ્રદેશ છે પોષણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે અને છેલ્લે આપણે જોઈએ તો કે જે બીજાશય છે એટલે કે જે સ્ત્રી કેસરની અંદર અંડાશય અથવા તો બીજાશય છે એનું તો કે ફળમાં પરિણમે છે ફળની અંદર નિર્માણ પામે છે એટલે કે આ આપણે વાત કરીએ ચેપ્ટરના ઓવરવ્યૂની કે પુષ્પ જે છે એ અને પુષ્પના ભાગો ભેગા મળી અને શું કરે છે તો કે જે અંતિમ નિપજ છે લિંગી પ્રજનનની અંતિમ નિપજ કઈ છે તો કે ફળ અને બીજ એના નિર્માણની પ્રક્રિયા જે છે એ કરે છે એટલે આ જે છે આખું ચેપ્ટર જે છે આની અંદર વિદ્યાર્થી મિત્રો આવી જાય છે પુંકેસરની અંદર લઘુ બીજાણુધાનીના રચના પછી પરાગરજની રચના સ્ત્રી કેસરની અંદર મહાબીજાણુધાનીની રચના ભ્રૂણપુટની રચના આ ઉપરાંત તો કે પરાગનયનની પ્રક્રિયાઓ વિશે આપણે જોવાના છીએ પછી પરાગ્રજ અને શ્રીકેસરના આંતર સંબંધોની આપણે ચર્ચા કરવાના છીએ બેવડું ફલન ફરીથી અહીંયા ધોરણ બારની અંદર આપણે એની ચર્ચા કરીશું અને આગળ પછી ભ્રૂણપોષ ભ્રૂણ બીજાશય બીજાશયમાંથી ફળના નિર્માણ અને ભ્રૂણમાંથી બીજના નિર્માણની પ્રક્રિયાની પણ અહીંયા ફરીથી આપણે ચર્ચા કરવાના છીએ તો આ જે છે એ શું છે તો કે કે લિંગી પ્રજનન કરતી સપુષ્પી વનસ્પતિની અંદર તો કે પુષ્પની લિંગી પ્રજનનની અંતિમ નિપજ કઈ હોઈ શકે તો કે ફળ અને બીજ હોઈ શકે હવે આગળ આપણે વાત કરીએ પૂર્વફલન રચના અને ઘટનાઓની તો પૂર્વફલન કોને કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ચેપ્ટરની અંદર વાત કરી ચૂક્યા છીએ કે પૂર્વફલન કોને કહેવામાં આવે પૂર્વફલન એટલે તો કે જેની અંદર તો કે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થયું નથી એટલે કે એના જોડાણ પહેલાંની જે પ્રક્રિયા છે એને પૂર્વફલન તરીકે ઓળખાવી શકીએ છીએ તો પુષ્પની અંદર જ્યારે સ્ત્રી ચક્ર અને પૂંકેસર ચક્ર ફલન કરે એ પહેલાં તો કે પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન અને ત્યારબાદ તેનો વિકાસ અને પુષ્પમાં વિકાસ પુષ્પમાં થવા માટે ઘણા અંતસ્ત્રાવ્ય અને રચનાકીય ફેરફાર થતા હોય છે એટલે કે એ પ્રજનન પ્રક્રિયા કરશે પહેલાં એની અંદર તો કે અમુક પ્રકારના રચનાકીય અને અંતઃસ્ત્રાવીય ફેરફારો થતા જોવા મળે છે પુષ્પ જે છે એ પુકેસર ચક્ર નર પ્રજનન અંગ અને સ્ત્રી કેસર છે એ માદા પ્રજનન અંગ તરીકે વિભેદન અને વિકાસ પામે એટલે સૌ પ્રથમ જે છે પુષ્પની અંદર પૂંકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર જે છે એનો તો કે વિકાસ થતો હશે એનું વિભેદન જે છે પૂંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ તરીકે થતું જોવા મળે સૌ પ્રથમ પુષ્પીય કલિકા ધરાવતો પુષ્પ વિન્યાસ સર્જાય એટલે કે પુષ્પ સૌ પ્રથમ કેવો હશે તો કે પુષ્પ કળી સ્વરૂપે હશે તો કલી જે છે એની તો કે જે કલી સ્વરૂપે પુષ્પની ગોઠવણી છે એને પુષ્પ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે એટલે કે સૌપ્રથમ જે છે એ પુષ્પ વિન્યાસનું સર્જન થાય અને પછી એના ઉપર તો કે પુષ્પ જે છે એ ખીલે છે એ સર્જાય છે એટલે અહીંયા પુષ્પમાં નર અને માદા પ્રજનન અંગ એટલે કે પૂંકેસર અને સ્ત્રીકેસર ચક્ર જે છે એ વિભાદન અને વિક વિકાસ પામે એટલે લિંગી પ્રજનન કરે એ પહેલાં શું થાય છે તો કે સ્ત્રીકેસર ચક્ર અને પુકેસર ચક્ર જે છે એનો વિકાસ જે છે એ થાય છે અને પછી પુકેસર છે પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે અને સ્ત્રી કેસર છે એ માદા પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે અને જુદી જુદી વનસ્પતિની અંદર જોઈએ તો દરેક વનસ્પતિમાં તો કે દરેક જાતિમાં પુકેસરની સંખ્યા અને લંબાઈ જે છે એની અંદર ખૂબ જ વિવિધતા જોવા મળતી હોય છે તમે જોશો ફૂકેસર જે છે એને તમે જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રની નીચે તમે જોશો એને તો એની અંદર એની તંતુની લંબાઈ છે પછી એનું પરાગાશય તંતુ જે છે એનું પરાગાશય સાથેનું જે જોડાણ છે એ અલગ અલગ પ્રકારે અલગ અલગ વનસ્પતિની અંદર જોવા મળતું હોય છે દરેક વનસ્પતિમાં એક સમાન નથી હોતું પણ દરેક વનસ્પતિમાં એ અલગ અલગ પ્રકારે જોવા મળતું હોય છે હવે લાક્ષણિક પૂકેસર જે છે એની અંદર જોઈએ તો લાક્ષણિક પૂકેસર છે એ મુખ્યત્વે બે ભાગો ધરાવે એક તો લાંબો અને પાતળા દંડ જેવો ભાગ જેને તંતુ કહેવામાં આવે અને બીજો તો કે અગ્રીય ભાગ સામાન્યતઃ દ્વિખંડીય જેને પરાગાશય તરીકે ઓળખવામાં આવે અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી નીચે અહીંયા આકૃતિ તમને આપેલી છે જેની અંદર દર્શાવેલું છે કે જે પૂંકેસર જે છે લાક્ષણિક પૂંકેસર જેની અંદર તો કે પરાગાશય અહીંયા તમને સ્પષ્ટ દેખાય છે એ કેવો છે તો કે દ્વિખંડીય છે અને આ દ્વિખંડીય પરાગાશયની અંદર ફરીથી પાછા કોટરો આવેલા હશે એની વાત આપણે ફરીથી હમણાં કરીએ જ છીએ તો આ જે છે લાક્ષણિક પૂંકેસરની અંદર સૌથી પહેલી એ આકૃતિ છે લાક્ષણિક પૂંકેસરની છે જેમાં તો કે પરાગાશય કેવું છે તો કે દ્વિખંડીય છે અને નીચેનો જે દંડ જેવો ભાગ છે એને કહેવામાં આવે છે તંતુ તંતુ આ જે છે એનો છેડો પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલો જોવા મળે છે એટલે કે નીચેનો જે તંતુનો ભાગ છે એ કાં તો દલપત્ર અથવા તો પુષ્પ જે છે જ્યાંથી જેના ઉપર આવેલું હશે પુષ્પાસન સાથે જોડાયેલો જોવા મળે છે અને આગળ મેં તમને વાત કરી રીતે કે સૂક્ષ્મદર્શક યંત્રની નીચે તમે જ્યારે પૂંકેસરનું અવલોકન કરશો તો વિવિધ પુષ્પોની અંદર એનો આકાર અને પરાગાશય સાથે પરાગાશયના જોડાણની સ્પષ્ટતા જે છે જોઈ શકાય એટલે કે તંતુ જે છે એનું પરાગ પરાગાશય સાથેનું જે જોડાણ છે એ દરેક પુષ્પની અંદર અલગ અલગ પ્રકારે જોવા મળતું હોય છે એટલે આ જે છે એ વાત કરીએ આપણે પૂંકેસરની હવે આપણે પૂકેસરની અંદર આપણે જે વાત કરી કે પરાગાશય તો કે સૌથી ઉપરનો જે ભાગ છે અહીંયા પરાગાશય આ પરાગાશય જે છે એ કેવો છે તો કે દ્વિખંડીય જોવા મળે છે એટલે પરાગાશયની આંતરિક રચનામાં વાત કરીએ તો આવૃત બીજદારી વનસ્પતિમાં પરાગાશય કેવું હશે તો કે દ્વિખંડીય હશે અને દરેક ખંડ જે છે એની અંદર તો કે બે કોટરો આવેલા હશે એટલે કે અહીંયા તમે જોશો એની બાજુની આકૃતિ તો કે વચ્ચે જોશો તો આયામ ખાંચ છે આ આયામ ખાંચ દ્વારા એ દરેક ખંડને ફરીથી બે કોટરોની અંદર વહેંચે છે અને દરેક જે છે ખંડમાં ફરીથી બે કોટરો આવેલા હશે એટલે ટોટલ જોઈએ તો ચતુ કોટરીય છે એટલે કે ચાર કોટરો જોવા મળે છે તમને દરેક ખૂણામાં એક એટલે કે ઉપર નીચે આ બાજુ ઉપર નીચે આમ ચાર કોટરો જે છે એ તમે જોઈ શકો છો દરેક ખૂણાની અંદર કોટરો જે છે આવેલા હશે એટલે તમને ત્યાં પણ આકૃતિમાં દર્શાવેલું જ છે કે પરાગ કોટરો એટલે દરેક ખંડની અંદર બે કોટર એટલે આમ જોવા જઈએ તો ટોટલ ચાર કોટરો જે છે એ જોવા મળે છે એટલે કે દ્વિકોટરીય અને પરાગાશય સહિત ચતુ કોટરીય છે દરેક ખંડમાં તેની લંબાઈને પ્રમાણે આયામ ધરીએ ખાંચ હોવાથી ખંડો એકબીજાથી છૂટા પડે છે અહીંયા તમે જોઈ શકો છો કે આયામ ખાંચ એ આયામ એટલે ઊભી ઊભી ખાંચ જે છે એ તમને જોવા મળે છે અને એના કારણે એ બે ખંડોની અંદર અલગ અલગ વિભાજન જે છે એ પરાગાશયનું થતું જોવા મળે છે આ ઉપરાંત તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે તો કે તેના ચારેય ખૂણે અહીંયા આકૃતિમાં નીચે આપેલું છે કે ચારેય ખૂણે લઘુ ધાની છે આવેલી હશે અને આ લઘુ ધાની એટલે કે પરાગ કોથળી જેને કહી શકાય આ લઘુ ધાની જે છે એનો વિકાસ તો કે પરાગ કોથળીમાં થાય છે અને પરાગ કોથળી જે છે એની અંદર તો કે ઘણી બધી પરાગરજ જે છે એ ભરેલી જોવા મળે છે એટલે આ આકૃતિ જે છે એના દ્વારા તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે જે પરાગાશય છે એનો આડછેદ લીધેલો છે પરાગાશયનો અને પરાગાશયનો આડછેદ લીધા પછીની જે રચના છે એ તમને દર્શાવેલી છે કે પરાગાશય જે છે એ આમ જોઈએ તો પરાગાશય દ્વિખંડીય છે પરંતુ દરેક ખંડની અંદર બે કોટર આવેલા છે એટલે આમ ટોટલ કેટલા થશે તો કે ચાર કોટર હશે અને એના દરેક ખૂણામાં તો કે લઘુ બીજાણું ધાની આવેલી હશે અને લઘુ બીજાણું ધાની છે એ તો કે પરાગ કોથળીમાં પરિણમે છે ને પરાગ કોથળી જેની અંદર ઘણા બધા ઘણી બધી પરાગરજ જે છે એ જોવા મળે છે હજી આ પરાગરજ જે છે એનું સ્ફોટન કઈ રીતે થાય છે આ ઉપરાંત લઘુ ધાનીની અંદર જે સ્તરો આવેલા છે દીવાલ આવેલી છે એની ચર્ચા પણ વિદ્યાર્થી મિત્રો આપણે કરવાના છીએ પરંતુ એ આપણે આના પછીના લેક્ચરની અંદર એની ચર્ચા કરીશું હવે આના પછી આપણે વાત કરીશું લઘુ બીજાણુ ધાની જે છે એની આંતરિક રચના અને કઈ રીતે આ જે દીવાલ છે લઘુબીજાણુ ધાનીની દિવાલ એનું સ્ફોટન થઈ અને એમાંથી પરાગ્રજ છે એ મુક્ત થાય છે એટલે બીજાણુ જનનની પ્રક્રિયા અને લઘુબીજાણું ધાનીની આંતરિક રચના આગળ આપણે આ ઉપરાંત પરાગ્રજની આંતરિક રચનાની વાત પણ આપણે આગળ ઉપર કરવાના છીએ સૌને નમસ્તે